પોરબંદર શહેરના રાજમહેલ પાસે બતકના ખૂબ નાના બચ્ચા હોવાની માહિતી વન વિભાગને મળી હતી। ત્યારબાદ વન વિભાગ દ્વારા આ બતકના બચ્ચાઓને પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમનું જતન કરવામાં આવી રહ્યું છે। પોરબંદર શહેરના ચોપાટી નજીક આવેલ રાજમહેલ પાસે બતકના કેટલાક બચ્ચાઓ સ્થાનિકોને જોવા મળ્યા હતા, જે અંગે સ્થાનિકોએ વન વિભાગના મહેન્દ્રભાઈ ચૌહાણ સહિતના કર્મચારીઓને જાણ કરી હતી। ત્યારે વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બતકના બચ્ચાઓને સુરક્ષિત રીતે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પહોંચાડ્યા હતા। હાલ ત્યાં તેમનું વ્યવસ્થિત રીતે જતન કરવામાં આવી રહ્યું છે। મારું નામ મહેન્દ્ર ચૌહાણ, રાઉન્ડ ફોરેસ્ટર પોરબંદર, પક્ષી અભયારણ્ય। અત્યારે જે આપણે જોયા, જે બતકના બચ્ચા, ઇટલીયાળી બતકના બચ્ચા કહેવાય છે, આજથી 5-1 દિવસ પહેલાં રાજમહેલની અંદર અમને એક ભાઈએ ફોન કરેલો કે અહીંયા એક નાની બતકના બચ્ચા જેવું છે, તો અમે તાત્કાલિક ત્યાં જઈને બચ્ચા લઈ આવ્યા છે। અત્યારે અમે એને એ રીતે રાખેલા છે કે પાંજરાની અંદર અડધું પાણીમાં ને અડધું બહાર, એટલે એને તરવું હોય તો તરી શકે, બહાર રેસ્ટ એ પણ કરી શકે। એને ફૂડ આપીએ છીએ, આવનારા 6-7 દિવસમાં એ બચ્ચા પણ કમ્પ્લીટ થઈ જશે, એટલે એને અહીંયા પક્ષી અભયારણ્યમાં પાણીમાં રિલીઝ કરી દઈએ છીએ। પક્ષી અભયારણ્ય ખાતે રહેલા બતકના બચ્ચાઓ મોટા થયે પક્ષી અભયારણ્યના પાણીમાં જ રમતા મૂકી દેવામાં આવશે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।